हरि ओम विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 6 विषय गुजराती 1 पाठ 14 सारा अक्षर। विद्यार्थी मित्रों, आ पाठનો પ્રકાર છે સંવાદ અને આ પાઠના લેખિકા છે પિંકીબેન પંડ્યા। તો વિદ્યાર્થી મિત્રો, પિંકીબેન પંડ્યા વિશે હું તમને થોડી સમજ આપી દઉં। પિંકીબેન પંડ્યા એ આપણા લેખિકા, એ અમદાવાદમાં એમનો જન્મ થયો હતો, તે આપણા અમદાવાદી, એમનો જન્મ અમદાવાદમાં થયો। તેઓ અમદાવાદથી કોલેજમાં હાલ અધ્યાપક છે અને તેમનો જન્મ 28/5 અને 1959 જન્મ 28/5 1969 માં એમનો જન્મ થયો, તે હાલ જીવિત છે। એમનો જન્મ અમદાવાદમાં જ થયો છે। અમદાવાદની કોલેજમાં એ અધ્યાપક તરીકે, અધ્યાપક એટલે પ્રોફેસર, જે તમને શાળામાં ભણાવે, ટીચર, શિક્ષક કહેવાય, અને શાળાથી ઉપર તમે કોલેજમાં જાઓ 12 ધોરણ પછી, અને તમને જે ભણાવે, જે સમજાવે, એને પ્રોફેસર, અધ્યાપક કહેવાય। ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા અને ગુજરાતી કોષ રચના વિશે એમણે સંશોધનો કર્યા છે। કોષ રચના, જે તમે કોષ ક્રમ કહો છો ને, એ એમનું સંશોધન છે। અને ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ક્યાંથી એ ધ્વનિ નીકળે છે, ગ તો એ ગળામાંથી નીકળે છે, પ તો એ હોસ્ટ છે, ઓઠ દ્વારા બોલાય છે, એવા ધ્વનિ વ્યવસ્થા આનું સંશોધન પિંકીબેન પંડ્યાએ કરેલું છે। અમુક એવા શબ્દો છે કે જેને બોલતા, જેવા અક્ષર છે ક ખ, એવા અક્ષર છે જેને બોલતા ઘણો બધો આપણો પ્રાણવાયુ વપરાય છે, ઘોષ અને અઘોષ, જેને આપણે અક્ષર બોલતા ભાર દેવો પડે, એટલે ઘોષ અને અઘોષ, એ બધું તમે આગળ સમજશો એટલે તમને વ્યાકરણમાં આપણે ઘણું સુંદર રીતે સમજીશું। હવે પિંકીબેન પંડ્યાનો આપણે પરિચય મેળવી લીધો, તો અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું ખૂબ મહત્વ છે। ખૂબ સુંદર પાઠ છે વિદ્યાર્થી મિત્રો, બધા ધ્યાન ટટ્ટાર બેસી અને ધ્યાન આપજો, અહીંયા બધા મેન્ટલી અહીંયા જોઈએ, જે ઘરે બેઠા છે એ પણ શાંતિથી ઘરે બેસી અને સમજે આ પાઠને, કે ભાઈ અક્ષર સારા ન હોય ને, અને એમાંય ભાષામાં જો અક્ષર સારા ન હોય તો કાંઈક ઊંધું બફાઈ જાય, એની અહીંયા વાત છે। આ પાઠમાં સંવાદ દ્વારા આપણને દર્શાવવામાં આવ્યું છે એ આપણે સમજીએ। ચાલો અહીંયા તમારા જેવા વિદ્યાર્થીઓ છે, ભાઈબંધોની એક ઓળખી છે, એમાં હાર્દિક છે, મેહુલ છે, સોનલ છે, હાર્દિક, મેહુલ, સોનલ, આમ ઘણા બધા છે। આપણે ધીમે 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 જેમ સંવાદ બોલશે, સંવાદ એટલે તમને ખબર છે જે વ્યક્તિ બોલે બરોબર એને સંવાદ કહેવાય। ચાલો, હાર્દિક કે છે, હાર્દિક બોલે છે, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો ને, કાય ચાલને રમવા નથી આવું, બધા તારી રાહ જુએ છે, ચાલને। હાર્દિક ને બોલાવા કોણ આવ્યું છે, મેહુલ, બરોબર, એટલે આ વાક્ય કોણ બોલે છે, મેહુલ, કે ચાલને હાર્દિક, બધા તારી રાહ જુએ છે, તારે રમવા નથી આવું, તું તો લેસન કરવા બેસી ગયો ને, કાય મેહુલ કે છે કે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ, બરોબર। હાર્દિક, હાર્દિક કહે છે મેહુલને, હાર્દિક મેહુલને કહે છે કે તું તો લેસન કરવા બેસી ગયો, હવે મેહુલ કહે છે કે ભાઈ આ લેસન પતી જાય, તમને જેમ લેસનની હોય ને કે ભાઈ આજે વર્ક છે તો કરવું પડશે, નહીં તો ટીચર કંઈક બોલશે, તો એમ મેહુલ પણ કહે છે કે ભાઈ આ લેસન મારે પતી જાય તો શાંતિ, એટલે હાર્દિક બોલે છે અને મેહુલને કહે છે, સોરી હમણાં મેં બોલી કે મેહુલ કહે છે ને હાર્દિકને, તો ધ્યાન આપજો, અહીંયા મેહુલ લેસન કરવા બેઠો છે અને હાર્દિક બોલે છે કે તું લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા, બધા તારી રાહ જુએ છે, અને રમવામાં બધા સાથે હોય તો જ રમવાની મજા આવે, એકલા એકલા તો તમે ઘરની ગેમ એકલા એકલા રમવાની મજા આવે નહીં,
તો આ ઘરની ગેમ નથી, આ તો આઉટડોર ગેમ છે, હો ઘરની બહાર રમાતી ગેમ. તો મેહુલ લેસન કરવા બેઠો છે તો એમ કહે છે કે આ મારું લેસન પૂરું થઈ જાય ને એટલે શાંતિ ને. હાર્દિક કહે છે અરે વાહ, તારી નોટના પાના કેટલા મસ્ત લીસા છે, તારા નોટના પાના તો બહુ લીસા છે, લીસા લીસા હો, બહુ જ લીસા. હવે મને ખબર પડી કે સાહેબ સાહેબ કાયમ તારી ક્લાસમાં નોટ કેમ બતાવતા હશે. મેહુલ કહે છે મારી નોટના પાના લીસા છે એટલે કઈ સાહેબ ક્લાસમાં મારી નોટ બતાવે છે, પાના લીસા હોય એટલે બતાવે, ના કેમ બતાવે, અક્ષર સારા હોય, સારું લખાણ હોય એટલે સર બતાવે કે જુઓ આનું લખાણ કેટલું વ્યવસ્થિત છે, બરોબર ને. એટલે મેહુલ કહે છે મારી નોટના લીસા પાના છે એટલે કઈ સાહેબ નોટના પાના કઈ નોટ મારી બતાવે છે એવું નથી, પણ મારા અક્ષર કેવા છે, સારા છે એટલે, અને હું નોટમાં બહુ ચેકચાક પણ કરતો નથી એટલે સાહેબ બધાને નોટ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, જેવું લેખન એવું સામેવાળાને તમારે ઉપર છાપ. તમે ગંદુ વંદુ લખ્યું હોય એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ વ્યક્તિ એવો જસેલા બાળ, બરોબર. જેવું તમે પરફેક્શન સાથે લખ્યું એટલે સામેવાળાને ખબર પડી જાય અને બધું જ લખાણથી ચાલે છે. અત્યારે તમે જુઓ છો કે ભાઈ તમે પરીક્ષા આપો છો તો લખાણ દ્વારા જ ટીચર તમને માર્ક્સ આપે છે, એ તમારું લખાણ કેવું હોવું જોઈએ, વ્યવસ્થિત સરસ લખાણ સારું તો ટીચર ફટ દઈને માર્ક્સ આપી દે, તમને આપી દે ને. એટલે અહીંયા લખાણનું મહત્વ, સારા અક્ષરનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તો મેહુલના અક્ષર ખૂબ સરસ હો. હાર્દિક કહે છે હા પણ લીસા પાના હોય ને, તો લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. એવું હોય ના હોય, ગમે તેવા પાના હોય પણ આપણા અક્ષર સારા હોય, કોઈ કે લીસા પાના હોય એટલે લખવાની મજા આવે એવું હોય ના હોય. મેહુલ કે લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય, લીસા પાના હોય એટલે અક્ષર સારા આવે એવું હોય ના. હવે આવે છે સોનલ. સોનલ કહે છે કે અરે હાર્દિક, તને મેહુલને બોલાવવા મોકલ્યો તો એ અહીંયા બેસી ગયો ને તમે વાતે વળગી ગયા, બધા બિલ્લુ પણ નક્કી થઈ ગયા છે. બિલ્લુ એટલે રમતના સાથીદાર, તમે બે બેની જોડી કરો ને એને બિલ્લુ કહેવાય. તો કે રમત બધા બિલ્લુ પણ નક્કી થઈ ગયા છે, ચાલ જલ્દી ચાલ, બધા તારી વાટ જુએ છે, વાટ એટલે રાહ, બધા તારી રાહ જુએ છે, ચાલ ચાલ. મેહુલ કહે છે જોને સોનુ, તું જ કહે આ મારી વાત સમજતો જ નથી. સોનલ કહે છે કેમ, શું થઈ ગયું, શું થયું? મેહુલ કહે છે કે એ મને કહે છે કે તારી નોટના પાના લીસા છે ને કે તારા અક્ષર સારા આવે છે, એવું કઈ હતું હશે સોનલ બોલતો? તો સોનલ કહે છે ના યાર, એવું તો હોય ના હોય, જોને મારા પપ્પા પણ મારા માટે મોંઘી મોંઘી નોટો લાવે છે, પણ એટલે આપણે સમજી જવાનું, બરોબર. હાર્દિક કહે છે કે મારા પપ્પાને તો હું કહું છું ને તોય નથી લાવતા. હાર્દિક એવું કહે છે કે મારા પપ્પાને તો હું કહું ને તોય નથી લાવતા. હવે આવે છે રાધા. કોણ આવે છે? રાધા. આ બધા બેઠેલા છે અને વાતો કરે છે અને રાધા આવે છે. એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, રાધા કહે છે કે જે આપણા કામનું હોય અને મોંઘું હોય તો પણ આપણને લાવી આપે, એવી તો ખબર પડે ને. પપ્પા ગમે તેટલું મોંઘું હોય પણ જો તમે ભણો તો પપ્પાને મમ્મીને ગમે, અને જો તમે ન ભણો તો એમને ગમે નહીં, બરોબર ને. તો એમ કહે છે રાધા કે એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ આપણને લાવી આપે અને જે કામનું ન હોય તે ન લાવી આપે, એમાં શું. હવે હાર્દિક કહે છે
પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા, મારા પપ્પા નથી લઈ આપતા સારી નોટ, એટલે મારા અક્ષર સારા નથી આવતા. સોનલ કહે છે એવું કશું નહીં યાર, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે. હવે રાજા કહે છે એ તો તું અણીવાળી પેન્સિલ રાખે છે ને એટલે, મે અણીવાળી પેન્સિલ હોય એના લીધે અક્ષર સારા આવે ના. અશરફ કે હવે આવે છે અશરફ, કોણ આવે છે અશરફ, આ બધા બેઠા બેઠા આ સારા અક્ષરની વાતો કરે છે અને હવે આવે છે અશરફ. હવે જુઓ તો અશરફ શું કહે છે, અશરફ કહે છે એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે બરોબર. રાધા આખો દિવસ પેન્સિલ છોલ્યા કરે એટલે અશરફ કહે છે કે એમાં તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે કે અક્ષર સારા આવે. ભાઈ અણીવાળી પેન્સિલ રાખવાથી કંઈ અક્ષર સારા ન આવે. હું હાર્દિક કહે છે ને એ પેન્સિલ બે દિવસમાં પૂરી કરી નાખે, પેન્સિલ છોલ છોલ કરીએ તો અક્ષર સારા આવે એવું ન હોય. હવે પહેલાના સમયમાં તો અમે જ્યારે ભણતા વિદ્યાર્થી મિત્રો ત્યારે અમે કેવું કરતા, અમને આખી પેન્સિલ આપવામાં ન આવે, અમને આખી પેન્સિલ આપવામાં ન આવે, એક રબડ હોય એનાથી વચ્ચેથી એક ચપાતી કે પતરીથી કટકા કરી દે અને એક રબડનો આટલો ટુકડો આપે અને પેન્સિલ પણ વચ્ચેથી સેન્ટરમાંથી કટ કરી દે અને આપે, એક પેન્સિલનો ટુકડો આપે અને એ પેન્સિલ પણ સંચો નહીં, હ સંચો આપવાનો નહીં, પેન્સિલ ઘરેથી છોલીને એ પણ સેનાથી ચપ્પાથી પપ્પા મમ્મી છોલી દે અને એ પેન્સિલ એક જ પેન્સિલ આટલી નાની થાય તો પણ લખતા. અત્યારે તો તમને ખૂબ ઘણી સારી સગવડ મળે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે અત્યારે વ્હીકલ્સમાં તમને મમ્મી પપ્પા લેવા આવતા હશે કે પછી કોઈ વાહન તમને લેવા આવતું હશે. પહેલાંના સમયમાં તો આટલા બધા વાહન નહીં, કોઈના ઘરે એક એક જ એક પણ સાધન નહીં, સાયકલ સિવાય કોઈ સાધન ન હોય. સાયકલ કોઈના ઘરે હોય ને તો ઓહો લાગે કે ઓહો આના ઘરે સાયકલ, અને અત્યારે તો ગાડી હોય તો ઓહો બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમારા મા બાપ તમને સુખ સુવિધા પૂરી પાડે છે. શા માટે? તો તમે ભણી ગણીને કંઈક આગળ વધો અને એ સુખ સુવિધાને કારણે તમે ધીમે ધીમે આળસુ થતા ગયા છો. પહેલાના સમયમાં તો ચાલીને જવું પડતું, ગામમાં કે નજીકના વિસ્તારમાં કોઈ જગ્યાએ શાળા ન હોય પણ છતાં મનમાં એક જ ધ્યેય કે ભણવું છે. મોંઘા મોંઘા અમારી પાસે થેલા પણ નહોતા, અમે થેલા કોથળી, અમને એક કોથળી પણ નહોતી એ વખતે, તો પ્લાસ્ટિક પ્લાસ્ટિક હતું જ નહીં. જે કપડાની પપ્પાના પેન્ટમાંથી સીવેલી થેલી હોય અને એ થેલીની અંદર અમે ચોપડા મૂકી અને જતા, અને એ થેલી જો ફાટી જાય તો એની ઉપર સરસ મજાનું મમ્મી સરસ મજાનું મસ્ત મજાનું એક થીગડું મારી દીધું હોય તો એ લઈ જવાની અમને શરમ આવે નહીં. કારણ કે ભણવું અમારો ધ્યેય શું, ભણવું. ફૂલ ફેસિલિટી અમારી પાસે નહોતી અને આવી લાઇટો રાત્રે રાત્રે લાઇટો જતી રહે, હોમવર્ક કરવાનું હોય લાઇટો હોય નહીં, લાઇટો દિવસે પણ ન હોય રાત્રે પણ ન હોય, દિવસ ઢળે પહેલાં અમે લખી લેતા અને જ્યારે આ અત્યારે રોડની જેમ લાઇટો હોય છે ને એમ રોડની લાઇટો એમ આપણા ઘરથી આજુબાજુ લાઇટો હોય ને જે મોટા થાંભલા ઊભા કરેલા હોય એ લાઇટમાં બેસી અને સ્ટ્રીટ લાઇટ કહો છો તમે એને, એ ઘરની આંગણામાં હોય અને એ સ્ટ્રીટ લાઇટમાં બેસી અને અમે ભણેલા છીએ. તમને અત્યારે એક રૂમમાં બે લાઇટો આપે છે મમ્મી પપ્પા, એમાંય વળી પાછું એસી હોય, શિયાળો હોય તો પાછું હીટર શરૂ કરેલું હોય, મસ્ત મજાની ઓઢવાની ચાદર હોય તો પણ આપણે ભણીએ નહીં. બેસવા માટે તમને આસન હોય, મોટો બેડ પણ આપેલો હોય છતાં આપણે ભણીએ નહીં. પેન્સિલોનો તો ઢગલો હોય ઘરમાં તોય આપણે ભણીએ નહીં. સુખ સુવિધા છે છતાં ભણવાનું ભૂલી ગયા છીએ. એટલે ક્યાં શું કરવું એ આપણા મગજે નક્કી કરવાનું છે ભાઈ.
હું એટલા માટે કહું છું કે અત્યારે તમારી પાસે બીજી કોઈ જ પ્રવૃત્તિ નથી વિદ્યાર્થી મિત્રો, ફક્ત ને ફક્ત એક જ ફોકસ હોવું જોઈએ, એ એટલે ફક્ત ને ફક્ત ભણવું, બીજું કોઈ ફોકસ ન હોય કેમ ન આવે? બધાની બુદ્ધિ સરખી છે, કોઈ બીજી દિશામાં તમે બુદ્ધિને વાળો છો એટલે તમારી બુદ્ધિ સેમ, ધીમે 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 બુદ્ધિને જેમ વાપરો ને એમ વધે, બાકી બુદ્ધિ શું થઈ જાય, કાટ ખાઈ જાય. જેમ એક લોખંડ હોય અને લોખંડની ખીલી હોય અને લોખંડની ખીલીને તમે પાણીમાં બોળી રાખો બે દિવસ, તો શું થાય, એની પર કાટ લાગે. એમ બુદ્ધિને પણ આપણે પાણી ફેરવી દઈએ છીએ એટલે બુદ્ધિને પણ કાટ લાગે. સમજાય છે? આ હું એટલા માટે કહું છું કે સુખ સુવિધાઓ વધી છતાં આપણે શિક્ષણ, હવે તો ખૂબ સુંદર થઈ ગયું શિક્ષણ, ઘરે બેઠા શાંતિથી તમે પગ લાંબા કરી ટટ્ટાર બેસીને પણ નહીં, અને ઘરે બેઠા તમે શિક્ષણ મેળવો છો. તો કેમ શિક્ષણ તમે મેળવી રહ્યા નથી એનો મને અજંપો છે, એટલા માટે આ મારે કહેવું પડ્યું. ચાલો આગળ. હવે સોનલ કહે છે કે ભાઈ એ તો પેન્સિલ તૂટી જાય છે, એટલે કે બહુ છોલવી એટલા માટે પડે છે, બહુ છોલ છોલ કરે એટલે તમે એક જ વાક્ય બોલો, ભાઈ પેન્સિલ બટકણી છે, બરાબર? તમારા માર્ક ન આવે એટલે તમે એવું કહો સીધો ટોપલો કોની ઉપર જાય, ટીચર ઉપર, કે ભાઈ ટીચર અમને સરસ ભણાવતા નથી. ટીચર તો બધા જ ભણાવે પણ ધ્યાન તમારું હોય નહીં. એટલે અહીંયા સોનલ પણ એવું કહે છે કે ભાઈ એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ બટકડી હોય તો હું શું કરું? જુઓ હવે રાધા શું કહે છે, સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જાય, તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. હવે કોણ આવે છે, ધવલ. કોણ આવે છે? બધા વાતો કરતા હોય છે પેન્સિલ ની ને સારા અક્ષર ની. હવે આવે છે ધવલ. ધવલ આવે છે. હવે ધવલ શું કહે છે જુઓ, પણ બ્લેડ થી છોલવા જઈએ તો આંગળી છોલાઈ જાય, હો આંગળીનું, બરોબર? કારણ કે છોલતા આવડે નહીં એટલે. હો અશરફ કહે છે પણ મારી પાસે તો એવી બ્લેડ છે કે જે અણીદાર અને ભમકદાર, અણીદાર અને ભમકદાર એટલે સારી ધારદાર, પણ જરાય વાગે નહીં. હો રાધા કહે છે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે. અશરફ કહે છે, અશરફ બોલે છે અબુ, અબુ એટલે પિતાજી. અશરફ કહે છે અબુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. વિદ્યાર્થી મિત્રો કલમ એટલે શું સમજાવો, ધ્યાન આપજો. પહેલાના સમયમાં આ રીતે એક સાઈ હોય અને એક લાકડું હોય અને આ રીતે અણીદાર છોલી દેવાનું, આ કહેવાય કલમ. કલમ અને આ ખડીઓ છે એટલે એક સાઈ ભરવા માટેની સીસી ખડીઓ, એની અંદર સાઈ ભરેલી હોય, સાઈ ભરેલી હોય અને એ આ કલમ છે એની અંદર બોળી અને લખવાની. પહેલાના સમયમાં અત્યારની જેમ યુઝ એન્ડ થ્રો પેનો નહોતી, અત્યારે તો આપણે પેન લાવીએ અને અંદર એ પેન ખતમ થઈ જાય એટલે ફેંકી દઈએ. પહેલાં રિફિલ પણ બદલવાની આવતી કે ભાઈ તમે 5 રૂપિયાની, કે પહેલાં 5 રૂપિયા એટલે ઘણા બધા હતા, અત્યારે તમે 5 રૂપિયાનું કાંઈ પડીકા પણ મળતા નથી. 5 રૂપિયાની પેન લાવીએ અને એ 5 રૂપિયાની પેનની અંદર રિફિલ 50 પૈસાની મળે, એ રિફિલોથી લખતા. અમુક વાર તો પેન પણ અમારી પાસે ન હોય એટલી રિફિલથી ઘણી વાર અમે લખતા, કારણ કે પેનનું ખોખું કાંઈ જતું રહ્યું હોય. એ રીતે ભણતર અમે ભણ્યા, પણ પહેલાંના સમયમાં પેન પહેલાં કલમ હતી, સાયના ખડિયામાં બોળવાનું અને લખવાનું, સાયના ખડિયામાં બોળવાનું અને લખવાનું. પપ્પા તો કહેતા, અશરફ કહે છે કે અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સારા સરસ આવે. મેહુલ કે આવડી કલમ એટલે શું, સમજાયું? એક જાતની પેન જ કહેવાય. બરું,
આ જે લાકડું છે એ સેમાંથી આવે બરુ બરુ નામનું એક વૃક્ષ છે બરુ એક પ્રકારનો પોચા લાકડાનો છોડ છે એવા કસાક પેન્સિલની જેવી લાકડી તિરછી આવી ત્રાસી કાપી દેવાની છોલી દેવાની એનાથી લખવાનું સમજાય છે કલમ એટલે શું રાધા કહે છે લાકડાથી તો કંઈ લખાય ના લખાય ધવલ કહે છે એમાં સાંઈ કે રિફિલ કેવી રીતે ભરાય સાંઈ ભરેલી પાતળી નળી હોય કે ના રિફિલ એટલે સાંઈ ભરેલી એક પાતળી નળી એને રિફિલ કહેવાય અશરફ કહે છે અરે ભાઈ કલમમાં રિફિલ ન હોય કલમમાં તો એક આ લાકડું જ હોય બરું નામનું વૃક્ષ છે એનું લાકડું એને ત્રાસું કાપીએ એટલે કલમમાં રિફિલ ના નખાય એમાં સાંઈ પણ નહીં ભરવાની હવે ધવલ અને હાર્દિક બંને સાથે બોલે છે તો પછી કેવી રીતે લખાય અશરફ કહે છે કલમને દવાતમાં બોળવામાં આવે દવાત એટલે ખડિયો કલમને દવાતમાં બોડી બોડીને લખવાનું ખડિયામાં બોડ્યા જ કરવું પડે તો વારે ઘડિયા ઘડિયામાં બોળવું પડે હે ને હાર્દિક કહે છે અશરફ કહે છે હાસ તો પણ એનાથી લિખાય બહુ સરસ આવે હો લિખાય એટલે લખાણ ધવલ કહે છે એના કરતા તો આપણી બોલ પેન સારી અણી છોલવાની ચિંતા નહીં સાંઈ ભરવાની માથાકૂટ નહીં ને હાથ પણ ગંદા થાય નહીં સાંઈમાં બોળો એટલે હાથ પણ ગંદા થાય ને આ બોલપેનમાં તો ગંદા જ ન થાય રિફિલ ખલાસ થઈ જાય એટલે બદલી કાઢવાની બસ સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે મેહુલ કહે છે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે અક્ષર કોના સારા છે મેહુલના કોના સારા છે મેહુલના મેહુલ ગમે તેનાથી લખે તો પણ એના અક્ષર સારા આવે છે હાર્દિક કહે છે તારા અક્ષર તો પણ આમ પણ સરસ છે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું ઉદાહરણ આપું અક્ષર સારા ન હોય ને તો કેવી ગડબડ થાય એક દિવસ મમ્મી પપ્પાને બંનેને ઘરેથી બહાર જવાનું થયું તો તમારા જેવા વિદ્યાર્થી હતા છોકરો હતો એને ઘેર રહેવાનું હતું તો એ સ્કૂલે ગયો હતો એટલે ઘરે કોઈ હતું નહીં એટલે પહેલાંના સમયમાં આવા મોબાઈલ ફોન હતા નહીં તો એક ચિઠ્ઠીમાં લખેલું કે ભેંસને ચારજો શું લખ્યું હતું ભેંસને ચારજો બરોબર ચારજો લખેલું હવે ઘેરથી પેલો છોકરો ઘરેથી આવ્યો અને વચ્ચે ચિઠ્ઠી આ રીતે મૂકી ઘરના વચ્ચો વચ્ચે એ છોકરો ભણે ઘરેથી ભણીને આવ્યો ભણી અને ઘરે આવ્યો અને પછી જુએ છે ઢોરને ચારજોની જગ્યાએ એને વંચાયું મારજો તો ઢોરને મારી મારીને અધમુઆ કરીને આવ્યા એટલે જુઓ ખરાબ અક્ષરના કારણે શું થાય બરોબર તો આવી ગફલત થાય તો કેવી ગડબડ થઈ ગઈ અર્થનો અનર્થ થઈ ગયો એમ અહીંયા બતાવવામાં આવ્યું છે હવે એક બીજું વાત કહું એક છોકરી એને કીધું હતું મમ્મીને બહાર જવાનું હતું તો એમ કીધું હતું કે ભાઈ માટલું બરાબર સાફ કરજે એમ બરોબર માટલું બરાબર સાફ કરજે બરોબર તો એ તો આખો દિવસ આવી અને જોયું કે તો ચાટલું સાફ કર્યા કરે ચાટલું એટલે શું ચાટલું એટલે અરીસો તો આખો દિવસ અરીસો સાફ કર્યા કરે અરીસો સાફ કર્યા કરે મમ્મી ઘરે આવી કે માટલું તે સાફ ના કર્યું તો કે મમ્મી તે તો ચાટલું સાફ કરવાનું કીધું હતું મની જગ્યાએ ચ એટલે અક્ષર સારા ન હોય તો શું થાય બરોબર ગડબડ થઈ જાય ચાલો હવે આગળ જોઈએ
મેહુલ કહે છે એ મને કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કઈ હોતું હશે કે નોટના પાના લીસા હોય તો જ અક્ષર સારા આવે? એવું ન હોય વિદ્યાર્થી મિત્રો. અક્ષર સારા નોટના પાના લીસા હોય તો આવે એવું ન હોય. તો કેવી રીતે આવે એ હવે સમજવાનું છે. હવે આપણે આટલું સમજીએ, આગળના વિડીયોમાં અક્ષર સારા કેવી રીતે આવે તે સમજીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.